ભારતીય જનતા પાર્ટી ને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પોતાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે

અમિતભાઈએ જે જવાબદારી સોંપી છે એ બધા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું સમય ટૂંકો છે પરંતુ બધાને સાથે લઈને ત્યાં અમારું સંગઠન છે અમારા મુખ્યમંત્રી યોગીજી છે નેટવર્ક છે એટલે બધા સાથે રહીને કામ કરવામાં સરળ રહેશે અને ખૂબ વિશ્વાસથી ત્યાં પરિણામ લાવીશું જે તે પરિસ્થિતિ રાજ્યોની અલગ હોય છે પરંતુ કેન્દ્રમાં જ્યારે સરકાર બનાવવાની હોય ત્યારે આમ જનતા કોના હાથમાં દેશના સૂત્રો સોંપવા જોઈએ એ બહુ સારી રીતે જાણે છે અને આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે વિશ્વમાં ભારતની આબરૂ ઇમેજ ગ્લોબલ વિશ્વમાં જે રીતે બનાવી છે મિત્ર દેશોની સંખ્યામાં વધારો અને વૈશ્વિક ફલક ઉપર ભારતનું એક હવે કોઈ ઇગ્નોર ના કરી શકે એવું જે સ્ટેટસ બનાવ્યું છે એના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે આમ જનતા તો નરેન્દ્રભાઈને ઈચ્છે જ છે રાજ્યોની ચૂંટણી અલગ વિષય હતો અને આમ પણ અમે સતત ઘણા રાજ્યોમાં જીતતા પણ આવ્યા છીએ એટલે આખા દેશના ફલક ઉપર લોકો નરેન્દ્રભાઈને ઈચ્છે છે એટલે ચૂંટણી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને બનાવવા છે એવી જનમાનસમાં છે મુદ્દા તો રાષ્ટ્રીય મુદ્દા જ રહેશે પરંતુ એ તો અમારી પાર્ટી કેન્દ્રમાં નક્કી કરશે અને રાજ્યના સરકારની ઉપલબ્ધિઓ કેન્દ્રની ઉપલબ્ધિઓ અને અમારો કાર્યકર્તા જે બૂથમાં છે એ અમારો સૈનિક છે લડાઈ તો બૂથમાં લડાઈ છે બાકી તો બધા નિવેદનો છે યુદ્ધ ત્યાં છે એટલે એને કેવી રીતે એક્ટિવેટ કરવા અને આપણી યોજનાઓ જે ઉદાહરણ તરીકે આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ જો કુદરતી હાજતે જવા આ દેશની આપણી મા બહેનોને જો અંધારાની રાહ જોવી પડે એમાંથી દેશને મુક્ત કર્યો છે એવા અનેક યોજનાઓ છે જે સેલ્ફ રિસ્પેક્ટ અપાયું છે એ પછી રાંધણ ગેસ ગરીબોને આપ્યો હોય કે ગરીબ માણસના વગર ડિપોઝિટે બત્રીસ કરોડ ખાતા ખોલ્યા હોય સરકારની યોજનાનો સીધે સીધો લાભ એ જનતા સુધી જતો હોય અને દેશમાં એક જબરદસ્ત વાતાવરણ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની સુરક્ષાનો મામલો હોય આ બધામાં એક ભરોસો નરેન્દ્રભાઈ મોદી ઉપર છે કાર્યકર્તા ઉત્તર પ્રદેશના હોય કે ગુજરાતના સંદેશો એક જ છે કે બહુ વખત પછી લગભગ ત્રીસ વર્ષ આ દેશમાં અસ્થિરતાના વાતાવરણવાળી કોલેશન ગવર્મેન્ટ ગઠબંધનની સરકારો રહી છે આ એક પાંચ વર્ષ છેલ્લા એવા ગયા છે જ્યાં સ્પષ્ટ બહુમતી આવી છે જેના કારણે કેટલાક નિર્ણયો જે આપણે કરી શકીએ છીએ અને હજુ ઘણું બધું કરવાનું બાકી છે ત્યારે દેશ જે વિકાસના પથ ઉપર છે ત્યારે કાર્યકર્તાઓને પણ એક સંદેશો છે કે ચૂંટણી છે એ આપણા માટે અવસર છે અને ખાસ કરીને જ્યારે વિરોધ પક્ષો કોંગ્રેસ કે બાકીના જે રિજનલ પાર્ટી દેશને જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત ભાષા સંપ્રદાય આના નામે સ્વાર્થનું રાજકારણ કરે માત્ર નરેન્દ્રભાઈ નહીં જોઈએ એના માટે ભેગા થાય નકારાત્મક રાજનીતિ ડાર્વિનનો જે ઉત્ક્રાંતિનો સ્ટ્રગલ પર એક્ઝિસ્ટન્સ છે એમ એમના માટે અસ્તિત્વનો સંગ્રામ છે દેશ માટેની કોઈ નીતિ નથી નિયત નથી અને નિર્ધાર નથી એને એટલા માટે અમે કાર્યકર્તાને પણ સંદેશો અને જનતાને પણ એક સંદેશો કે દેશમાં બહુ વખત પછી એક વ્યક્તિ એવી મળી છે સમગ્ર જીવન રાષ્ટ્રએ સ્વાહા કર્યું છે અને રાષ્ટ્રભક્તના હાથમાં આ દેશ છે નહીં તો દેશને જે રીતે દસ વર્ષ યુપીએમાં ઉધઈની જેમ કોરી ખાધો છે એમાંથી દેશને બચાવ્યો છે ભૂલે ચૂકે એ દિશામાં કાર્યકર્તા તો વિચારે જ નહીં પણ જનતા ના વિચારે મને બધા લોકો મળી ગયા છે શુભેચ્છા આપી છે એમના તમે પણ એક છો એટલે મને તો લોકો ઘણા એમ જ કહે છે કે આ યુપી વાળા છે તો એનું મને ગૌરવ છે હું તો ભારતના બધા લોકોનું જન્મભૂમિ ક્યાંય પણ હોય પણ કર્મભૂમિ પણ એટલી જ હોય છે અને હજી તો ત્રણ પેઢી ચાર પેઢીઓ થઈ ગઈ છે એટલે તો ગુજરાતી પણ છે જેમ હું હિન્દી ભાષી છું ગુજરાતી હોવા છતાં એમ એ હિન્દી ભાષી હોવા છતાં ગુજરાતી છે એટલે અહીંયા તો ગુજરાત તો રાષ્ટ્રવાદને વરેલું છે એને તો બીજું અને બધાનો બહુ પ્રેમ છે ખાસ કરીને ઉત્તર ભારતના લોકો મારી સાથે ત્રીસ વરસથી કામ કરે છે ક્યારેય એમણે આવો કલ્પના કે વિચાર પણ નથી આવ્યો કે કોઈ રાજ્યને કારણે જુદા પણ હોય તો બધાના પરિવાર જોયા છે એટલે એમાં તો પારિવારિક સંબંધ છે નશીદ સાથે અને ગુજરાત ન્યૂઝ અમદાવાદ